નોવેલ કોરોના વાયરસને લઈ સમગ્ર વિશ્વ અત્યારે લાચાર બની ગયું છે અને ભારતની વાત કરવામાં આવે તો ભારતભરમાં પણ છેલ્લા 2 માસ કરતાં પણ વધુ સમયથી લોકડાઉન આપવામાં આવતા તમામ ધંધા રોજગાર ચોપટ થઈ ગયું છે। દેશના અર્થતંત્રને પણ મોટો ધક્કો પહોંચ્યો છે, ત્યારે જિલ્લામાં આવેલી ગૌશાળાઓની તો હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। જિલ્લામાં ચાલતી ગૌશાળાઓ દાન પર નિર્ભર હતી, પરંતુ જિલ્લામાં લોકડાઉન થતાં જિલ્લાવાસીઓ પોતે જ આર્થિક સંકળામણમાં ફસાઈ જતા હવે જિલ્લાની ગૌશાળાઓને મળતું દાન સંપૂર્ણ બંધ થઈ ગયું છે, જેને પગલે ગૌશાળામાં આશ્રય મેળવી રહેલા ગૌવંશનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બની ગયું છે અને ગૌશાળાના સંચાલકો પણ હવે સરકાર સમક્ષ મદદની આશ લગાવીને બેઠા છે। ત્યારે ભૂખે મળતા આ ગૌવંશની વારે લાખણી તાલુકાના કુડા ગામનો એક ખેડૂત આગળ આવ્યો છે। વર્ષ 2017માં પ્રચંડ પૂરનો ભોગ બનેલા કુડા ગામના લોકો કુદરતી આફત બાદ પણ સેવાકીય કાર્યો કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે। ત્યારે એકવાર ફરી કુડા ગામના ખેડૂતે આ ભૂખે મરી રહેલા પશુઓ માટે આગળ આવીને તેમના ખેતરમાં વાવવામાં આવેલી બાજરીનું ખેતર ખુલ્લું મૂકી દીધું છે અને તેમના ગામમાં આવેલી ગૌશાળાની તમામ ગાયોને ચરવા માટે તેમના જ ખેતરમાં ખુલ્લી મૂકી દીધી છે। વીરમાભાઈ કાપડી નામના ખેડૂત દ્વારા ગૌવંશને ભૂખ બચાવવા માટે પોતાના ઊભા પાકમાં છોડવામાં આવતા આસપાસના વિસ્તારમાં પણ તેમના આ સેવાકીય કાર્યની પ્રશંસા થઈ છે। અમારા ગૌશાળામાં 200 જેવી ગાયો છે અને ઘાસચારાની તંગત જ છે અને આ બોરમાં પાણીની બધી એના કાર્યથી કરીને તંગત જ છે। ગમે તે આ ખેડૂતો કોઈ ધાર્મિક છે એરિયા એ ઊભા પાકમાં સરાવે છે ગાયું અને ગાયાનું એક સારું કરીને એટલા સારું કરીને એટલે કોઈ પણ ગમે તે કોઈ સરકાર કે ગમે તે કોઈ પણ રાહત હાલતો હોય કે કોઈ પણ ગાયશાળા માટે કોઈ પણ કરતો હોય તો ખૂબ ધન્યવાદ છે। એમ કે પછી હવે એ ગાયોનું પૂન ગાય સારું અમારું પૂન અમારા ગૌશાળાએ સારની તંગીને કારણે ગૌશાળાએ સાર નથી એટલે ખેડૂતો અમુક ઊભી રજકા બાજરીમાં ગૌશાળાની ગાયો બોલીને સરાવે છે અને અથાશક્તિ પ્રમાણે ફોન કરે છે। જો સરકાર શ્રી થોડા ઘણી એના માટે સહાય કરે અને સાર ગૌશાળાએ આપે તો ગૌશાળા બહુ વ્યવસ્થિત ચાલે અને ફોન જાળવી જાય। તમે કેટલા વીઘા બાજરીમાં ગાયો ચરાવી? અમારે અંદાજે 2.5 થી 3 વીઘા જમીનમાં રજકા બાજરી હતી એનામાં ગાયો ચરાવી છે।